સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓનો વેચાણનો કારોબાર જથ્થો ઝડપી પડ્યો હતો જિલ્લાના બારડોલી અને તાતીથૈયા ગામમાં ગાંજો અને ચરસ જેવા નશીલા દ્રવ્યથી તૈયાર કરવામાં આવેલી નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે દુકાનદારને ત્યાં જિલ્લા એસઓજી અને બારડોલી પોલીસે છાપો મારી મોટી યાત્રા માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પડ્યો હતો સુરત જિલ્લામાં નશીલા પદાર્થના કારોબારીઓ હવે બેફામ બન્યા છે જિલ્લામાં યુવાધન અને પરપ્રાંતિય વિસ્તારમાં મિલોના કામ કરતા કામદારોને નશાના રવાડે ચડાવતા અને નશીલી ગોળીઓનો વેચાણ કરતા નશીલા કારોબારીઓ પર પોલીસને લાલાક કરી છે ગત રોડ બારડોલી અને તાતીથૈયા વિસ્તારમાંથી ગાંજો અને ચરસના ઘડકોથી તૈયાર કરવામાં આવેલી નશીલી ગોળીઓનો મોટો જટ્ટો ઝડપાયો છે બારડોલીના અલંકાર ટોકીઝની સામે આવેલી બાલાજી કરિયાણા સ્ટોર્સ પર બારડોલી પોલીસની ટીમે રેટ કરી એક કિલો નશીલી ગોળીઓ જેની કિંમત પાંચ પોઈન્ટ બીસ લાખનો મુદ્દોમાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે કઈ રીતે કરવામાં આવે છે નશીલી ગોળીઓનો વેપલો સાંભળીએ હાલ બારડોલી પોલીસ અને એસઓજી પોલીસની ટીમે નશીલા પ્રધાંતની ગોળીઓ મોટો જઠ્ઠો ઝડપી પાડી બારડોલીની વિકલ્પ ઉર્ફે વિકી ઉદય પ્રજાપતિ અને તાતી તૈયાતી રોશન કુમાવતની અટક કરી છે જ્યારે અન્ય બે વોન્ટેડ જાહેર કર્યા છે અને પોલીસ તપાસ કરી રહી છે આ નસીલી ગોળીઓનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ જથ્થો ક્યાં અને કઈ રીતે બનાવવામાં આવે છે અને કોના મારફતે આ નસીલી ગોળીઓનો જથ્થો પૂરો પાડવામાં આવે છે એ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે સુરત જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ગાંજો અને ગોળીઓનો મોટો જથ્થો ઝડપી પાડી નશીલા કારોબારીઓ પર પછતાડ પાડી છે